सूरत शहर अडाचण विस्तार में केबल ब्रिज फूटपाथ पास बे महीना बाड़क मिली आयु केबल ब्रिज पास थी दंपत्ति पसार थई रहा था ते समय बाड़कनो अचानक रड़वानो अवाज आवता तेमणे पोलीसने जाण करी जेना पछी तात्कालिक अडाचण पोलीस सहित उच्च अधिकारी घटनास्थल पर दौड़ी आया और बाड़कने सारवार माटे नवी सीविल हॉस्पिटल में लई जवामां आव्युं। પોતાનું પાપ છુપાવવા માટે કોઈ શખ્સ બાળકને મૂકી ગયું હોવાની હાલ શંકા સેવાઈ રહી છે। બાળક કોનું છે, કયા કારણસર અહીં મૂકી ગયા તે દિશા મહાલ અડાજણ પોલીસે અજાણ્યા ઇસમ વિરુદ્ધ 370 મુજબનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે કેબલ બ્રિજ આવેલો છે સ્ટાર બજાર પાસે, ત્યાં સાઈડમાં સ્ટાર બજાર પાસેની સાઈડમાં કેબલ બ્રિજ ઉપર રાત્રે લગભગ 10:30ની આસપાસ આજે અમારે એક કંટ્રોલ રૂમમાંથી ફોન આવેલો સી ટીમને, અને અડાજણની સી ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી અને એક લગભગ 2 માસની આસપાસનું એક બોય જે બાળક છે છોકરો છે એમને એક તેજાયેલું આવું બાળક ત્યાંથી મળ્યું છે। ડૉક્ટર સાથે વાતચીત કરતા હાલ બાળક સ્વસ્થ છે અને આશરે ઉંમર એમની 2 મહિનાથી વધારે હોય એવું લાગે છે। આગળની CWCની કાર્યવાહી અને પોલીસ ફરિયાદ દાખલ કરવાની બાળકની સજાયેલ બાબતની હાલ કાર્યવાહી અડાજણ પોલીસ સ્ટેશનમાં ચાલુ છે। સંવાદદાતા પ્રશાંત ધીવરે જોડાઈ ચૂક્યા છે। પ્રશાંત, એક બાળક મળી આવ્યું છે, પોલીસની તપાસમાં શું ખોલ્યું અને કઈ દિશામાં પોલીસ તપાસ કરી રહી છે આગળ? જે ચિંતન આજે અડાજણ વિસ્તારની ઘટના છે, એક દંપતિ જે કેબલ બ્રિજ પાસેથી પસાર થઈ રહ્યા હતા અને અચાનક જ એક બાળકનો રડવાનો અવાજ આવતા દંપતિ ત્યાં રોકાયા હતા અને ફૂટપાથ પર જે ભાઈ 2 મહિનાનું બાળક જે છે એ મળી આવ્યું હતું। સમગ્ર મામલે દંપતિએ પોલીસ કંટ્રોલમાં જાણ કરી હતી અને પોલીસ અધિકારી ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને જે બાળક છે તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો। હાલ જે બાળક છે એ તંદુરસ્ત છે, પરંતુ જે બાળક છે ક્યાંથી મળી આવ્યો છે ને એ મુજબને લઈને પોલીસ દ્વારા 370 મુજબનો ગુનો છે એ દાખલ કરવામાં આવ્યો છે। કોઈ પોતાનું પાપ છુપાવવા માટે આ બાળકને ત્યજીને તર છોડીને જતું રહ્યું, જોકે ત્યાંથી એક દંપતિ પસાર થઈ રહ્યું હતું, બાળકના રડવાનો અવાજ સંભળાયો, તરત જ પોલીસને જાણ કરી અને આ બાળક પોલીસ હવાલે કરી દેવામાં આવ્યું છે। કોણ છોડી ગયું આ બાળકને તે મામલે હવે તપાસ કરવામાં આવી રહી છે। આ બાળકના માતા પિતા કોણ છે તેની શોધખોળ પોલીસ કરી રહી છે।